हाय। हेलो बच्चों, कैसे हो? बढ़िया। कैम छो बता? बढ़िया। वेलकम टू फोकस साइंस क्लासेस। मैं आपका फोकस साइंस क्लासेस में वेलकम करता हूँ। वेलकम, आइए सब यहाँ पर पढ़िए और अच्छे से अच्छा स्कोर लेते जाइए। ठीक है, आज क्या पढ़ेंगे हम? अपन आज केमिस्ट्री क्या पढ़ेंगे? केमिस्ट्री। सुबन सु आपरे आपरे आज केमिस्ट्री स्टार्ट करी रहा छे। सु चालू करिए छे आपने केमिस्ट्री। सौ प्रथम केमिस्ट्री इतले केमिकल्स सॉलिड्स विषय भणवानुं होय, ऑर्गेनिक इनऑर्गेनिक केमिस्ट्री बधी रीतने केमिस्ट्री ना प्रकार छे। आ प्लस अत्यारे आपणे सॉलिड स्टेट स्टार्ट कर्या छे, बरोबर? ते बी एक्जाम पॉइंट ऑफ व्यू थी पण बहु ज इम्पोर्टंट टॉपिक छे, એટલે તે સારી રીતે ભણવો। કેમ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તો તમે જાણો, તમે સીબીએસઈ બોર્ડથી બિલોંગ કરો છો તો બી તમારે 4 માર્કનું આ ટોપિકમાં આ ચેપ્ટરમાંથી કવર થતું હોય છે। તમે સ્ટેટ બોર્ડ ઓફ ગુજરાતના છો, ફિર બી તમે 6 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે। હા ચલો, તમારે બોર્ડની પરીક્ષામાં ચલો સર અમારે મિનિમમ પર્સન્ટેજ આવશે તો ચાલશે, બટ અમારે નીટમાં સારો સ્કોર કરવો છે કે જેડબલીમાં સારો સ્કોર કરવો છે તો બેટા નીટમાં બી આમાંથી એક ક્વેશ્ચન આવી જાય છે, એટલે તમારા 4 માર્ક અહીંયાથી થઈ જાય છે। કેટલા માર્ક? 4 માર્ક, બરાબર? અને જેડબલી મેઇનમાં પણ એક ક્વેશ્ચન અને એડવાન્સમાં બી એક ક્વેશ્ચન આવી જતો હોય છે, બરાબર? એટલે તમે જોઈ શકો છો કે આ ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્સ ધરાવી રહ્યું છે, બરાબર? એટલે શાંતિથી આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર? સૌ પ્રથમ સોલિડ, ચલો પહેલાં નામ લખીએ। સોલિડ સ્ટેટ આપણે સોલિડ સ્ટેટ ભણી રહ્યા છીએ તો આપણે પહેલાં સોલિડ એનો મતલબ ખબર હોવો જોઈએ। સોલિડ કોને કહેવાય? સોલિડ એટલે શેપ અને વોલ્યુમ બંને ફિક્સ હોય અને તેની ફ્લુઇડિટી ન હોય, એટલે તે ફ્લુઇડિટી ફ્લુ કરી શકતો ન હોય। ફ્લુ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, બરાબર? ટૂંકમાં સોલિડ એટલે ઘન પદાર્થ, તેનો આકાર નિશ્ચિત હોય છે, તેનું કદ નિશ્ચિત હોય છે અને તે વહન કરી શકતું નથી। શું નથી કરી શકતું? વહન નથી કરી શકતું, તેને સોલિડ કહેવામાં આવે છે। દાખલા તરીકે રોક, બરાબર? લિક્વિડ કોને કહેવાય? તે બી આપણે ખબર છે। ગેસ કોને કહેવાય એ બી ખબર છે। સર તમે પહેલાં બીજા ત્રીજામાં આવતું ન ભણાવો બેટા, આ થોડું ઇન્ટ્રોડક્શન પાર્ટ છે, તે જો જરૂરી છે, બરાબર? હવે સોલિડ લિક્વિડ એન્ડ ગેસમાં આપણે લગભગ મોસ્ટ ઓફ પડતા જ નથી, બરાબર? સોલિડની વાત છે, સોલિડમાં જ આપણે બધું સમાપ્ત કરી દઈશું। ટાઈપ્સ ઓફ સોલિડ, સોલિડના કેટલા પ્રકાર છે? સોલિડના બે પ્રકાર છે, એમોર્ફસ અને કેસ્ટેલાઇઝ। હવે એમોર્ફસ અને કેસ્ટેલાઇઝ સોલિડ બંનેમાં ફરક શું છે, બરોબર? તો એમોર્ફસ સોલિડ છે ડુ નોટ ફોલો પાર્ટિક્યુલર ઓર્ડર અપ ટુ લોંગ રેન્જ, અને કેસ્ટેલાઇઝ સોલિડ એ ફોલો પાર્ટિક્યુલર ઓર્ડર ઇન
લોંગ રેન્જ એટલે જે અમોર્ફોસ સોલિડ છે તે તેના પાર્ટિકલને લોંગ રેન્જ સુધી ફોલો કરી શકતું નથી અને કેસ્ટેલાઇટ સોલિડ છે તે લોંગ રેન્જ સુધી તેને ફોલો કરી શકે છે. આમાં શું આવે? અમોર્ફોસમાં ગ્લાસ પ્લાસ્ટિક લઈ લો, કેસ્ટેલાઇટમાં NaCl છે, CaF2 છે, શું છે? CaF2. પછી બરોબર. હવે સૌ પ્રથમ આપણે શું કરીએ, પહેલા એક કામ કરીએ, અહીંયા હું લખી દઉં. આપણે સાની સાની વાત ચાલે છે એ તો ખબર હોવી જોઈએ ને. એમોર્ફસ કેસ્ટેલાઇન બધા શું વાત કરીએ, આપણે ફોલો કરતા હોય છે નથી કરતા હોતા, બરોબર? એ બધું તો ઠીક, શું એ બધું તો ઠીક. હવે એમોર્ફસ સોલિડમાં તેનું ટેમ્પરેચર ફિક્સ હોતું નથી, એટલે નોટ ફિક્સ મેલ્ટિંગ પોઈન્ટ રેઝ ઓફ મેલ્ટિંગ પોઈન્ટ, નોટ ફિક્સ મેલ્ટિંગ પોઈન્ટ, એનું મેલ્ટિંગ પોઈન્ટ ફિક્સ હોતું નથી. અને કેસ્ટેલાઇટ સોલિડનું મેલ્ટિંગ પોઈન્ટ ફિક્સ હોય છે. આ એમોર્ફસ સોલિડનું અરેન્જમેન્ટ એ ફિક્સ હોતું નથી. જેમ કે આપણે ટપકું અને ચોકડી દ્વારા દર્શાવીએ તો તેનું અરેન્જમેન્ટ આ રીતે અસ્તવ્યસ્ત જોવા મળતું હોય છે, અને કેસ્ટેલાઇટ સોલિડમાં તેનું અરેન્જમેન્ટ પરફેક્ટલી જોવા મળે છે. તમે એક બિંદુથી ગમે તે સાઈડ જાઓ તો એક જ પ્રકારની રચના તમને જોવા મળશે. ચાહે આ બાજુ જાઓ, આ બાજુ જાઓ, ઉપર નીચે ડાબી બાજુ જમણી બાજુ ગમે તે સાઈડ જશો, તમે બધી સાઈડ એક જ જેવી રચના જોવા મળશે. એટલે તમને ઉપરની સાઈડ ચોકડી અને બિંદુ મળ્યું છે તો નીચે બી ચોકડી અને બિંદુ જ મળશે. અહીંયા નીચે બી એક લાઈન હશે ને પછી, એટલે થઈ ગયું ને આ રીતે, બરોબર? એટલે આનું શું હોય છે? ફિક્સ અરેન્જમેન્ટ હોય છે. અને હવે આગળ આ શું હોય છે? સેમ ઈચ ડાયરેક્શન, તમે ગમે તે સાઈડ જાઓ બધું સરખું જ મળશે. આમ જાઓ, આમ જાઓ, આમ જાઓ, આમ જાઓ, આમ જાઓ, બધું સરખું જ મળે. ઉડજૂર, રફુ ચક્કર. અને આ બાજુ નોટ સેમ ઈચ સાઈડ, તમે આ બાજુ ગયા તો ચોકડી અને બિંદુ મળ્યું, તો તમે એવું કહી શકો કે હું ત્રોસમાં જાઉં તો મને ચોકડી ને બિંદુ જ મળશે? નહીં મળે ને. કેમ? કે આનું અરેન્જમેન્ટ ફિક્સ આપેલું છે. તો આમાં તમને સેમ ડાયરેક્શનમાં નથી, બરોબર? હવે આપણે હવે આગળ જોઈએ, બરોબર? હવે એચ બોન્ડ સોલિડ, એચ બોન્ડેડ સોલિડ, એચ બોન્ડેડ સોલિડ તેમાં જોઈએ ફોર્સ ઓફ એટ્રેક્શન, સોરી
फोर्स ऑफ एट्रैक्शन, इलेक्ट्रिक फोर्स, फोर्स ऑफ एट्रैक्शन भी लागत हो इलेक्ट्रोस्टैटिक फोर्स भी लागत हो एच बॉन्ड हो आमा कयो बॉन्ड हो एच बॉन्ड हो एंड लेस मेल्टिंग पॉइंट आनो मेल्टिंग पॉइंट कयो शू हो ओछू हो एक्जाम्पल ले लो एक्जाम्पल तरीके आपने एच टू ओ वॉटर શું વોટર પાણી શું પાણી વોટર તે આપણે ખબર છે તેનું મેલ્ટિંગ પોઈન્ટ કઈ રીતનું હોય છે બરોબર હવે બોન્ડેડ જોઈ લઈએ આપણે એ રહા ઓ ઠીક આ બધા એચ બોન્ડથી જોડાયેલા હોય છે આપણે પહેલા જોયું એ પ્રમાણે બરોબર હવે આ બધા એકબીજાથી જોઈન્ટ હોય છે એચ ઓ એચ ઓ થી જોઈન્ટ હોય છે બરોબર થોડુંક જોઈ લેજો આ ગાડી ત્રોસી હેડી હતી આમ વચ્ચે પછી ગપલામાંની રસ્તા પર લાવી પડી હા એટલે થોડું જોઈ લેજો બરોબર ને એ તો જો ખબર પડી જશે કે કરું લો થોડું અરેન્જમેન્ટ થોડુંક સહી કરી દીધું બરાબર કોઈ દિક્કત નહીં હવે નોટ ઓલ આર ઇન્સ્યુલેટર્સ બધા શું છે ઇન્સ્યુલેટર્સ છે હવે સેકન્ડ છે આયનિક સોલિડ બેટા કાલના લેક્ચર કરતા હતા જે સારું દેખાય છે ને કાલે મેં ફિઝિક્સનું બનાવ્યું હતું બરાબર પણ તેમાં શું થતું હતું કે આપણે આ જે લાઇટ લગાવી છે લાઇટની કમી હતી તેથી શું થતું હતું અહીંયા મારો હાથ પડે તો અહીંયા હું લખતો હોઉં તો આ પાર્ટ તમને દેખાતો નહોતો જેથી વિડીયોની ક્વોલિટી ડાઉન થઈ જતી હતી આજે મેં શું કર્યું છે લાઇટ લગાવી છે બરાબર અને સોરી કાલે વિડીયો થોડો ઊભો આવ્યો હતો બરાબર ફર્સ્ટ લેક્ચર હતું મારા પણ માટે એટલે ઓનલાઈન તો હું ભણાવું છું બટ આ ચેનલમાં મારું ફર્સ્ટ લેક્ચર હતું એટલે આગળ બી આપણે ઇલેવન્થમાં બી અપલોડ કર્યા હતા તમે જોઈન્ટ હશો તો જોઈ જશે પણ તેમાં શું હતું આપણે થોડી સિસ્ટમ ચેન્જ હતી બરાબર જેનાથી આપણે બોર્ડમાં પણ લખતા હતા થોડું થોડું ભૂસી જતા હતા એટલે આ ચેન્જ આ સિસ્ટમમાં હું મેં પહેલો આ વિડીયો બનાવ્યો છે પહેલો વિડીયો કાલે બનાવ્યો હતો આ બીજો વિડીયો છે બરાબર સિસ્ટમમાં ફરક છે કોન્ટેન્ટમાં કોઈ ફરક પડતો નથી બરાબર તો તેમાં શું થયું હતું કે કેમેરો આડો નહીં બદલો ઊભો મુકાઈ ગયો હતો જેથી ઊભું આવ્યું હતું બરાબર તો એ થોડુંક એડજસ્ટ કરીને એક લેક્ચર તમે જોઈ લેજો પછી આજે તો કમ્પ્લીટ જ આવતું હશે બરાબર અને લાઇટનો બી આજે પ્રોબ્લેમ જે હતો આપણે મને કાલે વિડીયો અપલોડ થયો પછી મેં યુટ્યુબ પ્રમાણે અડધો કલાક પછી તમારે શું હોય તેમાં ક્વોલિટી અને બધું આવે બરાબર સ્પીડ બીડ બધું અડધો કલાક સુધી તમારે તેમાં કોઈ બતાવે નહીં બરાબર વિડીયો આવી જાય ખરું તમારું પણ લો ક્વોલિટી આવે 144 જેવી એટલે તમે મેં અડધો કલાક પછી જોયો કે મેં વિડીયો જોયો ખરો પણ હું લખતો હતો ત્યાં ડાર્ક આવી જતું એટલે પછી મેં આજે લાઇટની સિસ્ટમ કરી દીધી બરાબર જેનાથી તમને ડાર્ક લાગે નહીં હા હવે આપણે ક્યાં પહોંચ્યો હતા આયોનિક સોલિડ હવે પહેલાં તો મને કોમેન્ટમાં થોડું જણાવી દેજો કે હું આ જે નાના નાના ટોપિક છે એ હું અંદર લખું ના લખું જ ના ના રવા દો
લખું છું, કેમ કે આ તમારી નોટ્સ થશે અને આ તમને ક્યાં મળશે? ટેલિગ્રામ ગ્રુપમાં. ક્યાં? ટેલિગ્રામ ગ્રુપમાં. જોઈન ના હો તો જતા રહો. ચલો ફટાફટ, લિંક બી આપેલી જ છે બરાબર ટેલિગ્રામ ગ્રુપમાં. તમને આ બધી જ પીડીએફો મળી જશે, લેક્ચરનો પ્લાન બધું જ, 1 2 3 બધું જ બરાબર. હવે આયોનિક સોલિડ, ફોર્સ ઓફ એટ્રેક્શન તો ખરું જ, ફોર્સ ઓફ એટ્રેક્શન ફોર્સ, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. આ કયા પ્રકારનું સોલિડ છે? આ સોલિડ એ સ્ટ્રોંગ હોય છે, તેનું મેલ્ટિંગ પોઈન્ટ બી હાઈ હોય છે. શું હોય છે? હાઈ હોય છે. યે બેડ કંડક્ટર હોતા હૈ, એટલે બેડ કંડક્ટર હોય છે. ઇન સોલિડ બરોબર. હવે વેન ડિઝોલ્વડ ઇન વોટર, ઇટ જોઇન્ડ બિહેવ્સ એઝ કંડક્ટર. હવે હોય છે તો બેડ કંડક્ટર, પણ જેને પાણીમાં ડિઝોલ્વ કરવામાં આવે છે તેને બિહેવ શાના જેવો કરે છે? કંડક્ટર જેવો. NaCl, Na પ્લસ અને Cl માઇનસ. બરોબર. હવે આગળ કયા સોલિડ વિશે જોઈશું? હવે મેટાલિક સોલિડ. કયા સોલિડ વિશે? મેટાલિક. હવે આવી જાઓ ફરી. મેટાલિક સોલિડ, મેટાલિક, હો મેટાલિક. થર્ડ મેટાલિક સોલિડ્સ, ફોર્સ ઓફ એટ્રેક્શન. આપણે કોઈ યુઝ નથી કરી ના. ફોર્સ ઓફ એટ્રેક્શન અને મેટાલિક ફોર્સ. બરોબર, વેરી સ્ટ્રોંગ ફોર્સ. આ વેરી સ્ટ્રોંગ એટલે સારું એવું સ્ટ્રોંગ ફોર્સ છે બરોબર. હા, હવે સોલિડ કેવું છે? સ્ટ્રોંગ છે, સ્ટ્રોંગ સોલિડ. આનું મેલ્ટિંગ પોઈન્ટ થી કેવું હોય છે? હાઈ હોય છે, એટલે ઊંચું હોય છે. આ વેરી ગુડ કંડક્ટર, આ કંડક્ટર ભી સારું એવું હોય છે, વેરી ગુડ હોય છે બરોબર. એટલે સારામાં સારું કંડક્ટર મેટાલિક સોલિડ.
હોય છે હોય છે. એક્ઝામ્પલ તમે જોઈ લો, એફી અને સીયુ, સીયુ ચલો એફી અને સીયુ મેટેલિક સોલિડ. બરોબર, અહીંયા એક્ઝામ્પલ લખવા જ જરૂરી હતું, પણ અહીંયા જે લખ્યું છે ને એ આવી રહ્યું. બરોબર, અપના તો એસ આઈ ચલતા હે. બરોબર, અપના તો કેસે ચલતા હે, અપના તો એસ એસ ના 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 ના. એ કુછ ગીતો સોંગ ચલા કે બેઠ જાતે હો યાર, તુમ તો બડે હેવી ડ્રાઈવર હો. ઠીક હે, ચલો આગે. કોવેલેન્ટ સોલિડ્સ, ફોર્સ ઓફ એટ્રેક્શન, જે તો સભી મેં હોતા હૈ. ઠીક હે, આ કોવેલેન્ટ બોન્ડ હોય છે. આમાં કયો હોય છે? કોવેલેન્ટ બોન્ડ, સોરી કોવેલેન્ટ બોન્ડ બોન્ડ ધરાવતો હોય છે. હવે જે કોવેલેન્ટ બોન્ડ છે, બોન્ડ છે, એ જાયન્ટ જેવી રચના ધરાવે છે. સાના જેવી રચના ધરાવે છે? જાયન્ટ જેવી, એટલે રાક્ષસ જેવી. તમે જોઈ શકો છો, જો આ રીતે હોય, આમ આમ આમ. પછી આના ભી આમ, આ રીતે, આ રીતે ખાસી બધી જાયન્ટ જેવી અહીંયા રચના બધા આવતી હોય છે. એટલે આ સોલિડ એ સ્ટ્રોંગ હોય છે. અને આનું મેલ્ટિંગ પોઈન્ટ બી ક્યાં કયું હોય છે? હાઈ હોય છે. અને આ બેડ આગે શું હશે તમને ખબર પડી ગઈ હશે. કન્ડક્ટર શું છે? આ બેડ કન્ડક્ટર છે. બરોબર, હવે કોવેલેન્ટ સોલિડમાં જ એક છે ગ્રેફાઇટ. એક્સપેક્ટેશન કરીએ એનો તો તે છે ગુડ કન્ડક્ટર. જુઓ ગ્રેફાઇટ આપણે આ રીતે જોવા મળતું હોય છે. આ આપણી થઈ ગઈ ગ્રેફાઇટ. શું થઈ ગયું? ગ્રેફાઇટ. બસ શું ગ્રેફાઇટ આ છે. આ એક ગુડ કન્ડક્ટર છે. શું છે? ગુડ કન્ડક્ટર. હવે સર આજે સોલિડના વિશે જ ભણવું છે? હા બેટા, આજે સોલિડના ટાઈપ વિશે મોસ્ટ ઓફ બધું પૂરું કરી દઈએ, એટલે કાલથી આપણે આગળ જોઈ શકીએ. બરોબર, ડાયમેન્શનવાળું. હવે શું આવ્યું? કેસ્ટલ લેટિસ. કેસ્ટર લેટિસ રેગ્યુલર થ્રી ડાયમેન્શન સ્ટ્રક્ચર હોય છે આનું.
અને યુનિટ સેલ ઇઝ ધ સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ ધ કેસ્ટેલાઇઝ લેટિસ. બરોબર, શું આપણે લખી દઈએ યુનિટ સેલ smallest part of castle lattice. હવે આગળ જોઈશું. હવે castle lattice તેની સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે? આમાં તમારે એનિમેશન બી જોવું હોય તો મળી જતું હોય છે. બરોબર, કેસ્ટલ લેટિસ થ્રી ડાયમેન્શન હોય છે, રેગ્યુલર તમે જોઈ ચૂક્યા. આગળ અહીંયાથી તમે આને શું કરો છો, ઊભો કટ લગાવો છો. થ્રી ડાયમેન્શનમાં બી ઊભો કટ દોરવો થોડું ટફ છે. હા, આવી ગયો. હવે હું તમને કઈ રીતે સમજાવું, મારી પાસે એવું કઈ છે નહીં, તો એક કામ કરું. બસ આ એક ચોકનો ડબ્બો હશે. બરોબર, માની લો એ થ્રી ડાયમેન્શનનો છે. છે તો થ્રી ડાયમેન્શન. આમ હું મૂકી દઉં તો તમને કઈ ડાયમેન્શન લાગશે? ત્રણ બાજુ દેખાશે. બરોબર, હવે મેં આને ઊભો કાપ્યો તો આ બે પાર્ટ થઈ ગયા, બે પાર્ટ થઈ ગયા. હવે હું આને જ આ રીતે આડો કટ મારું છું. એટલે આમ ઊભો તો માર્યો જ, પ્લસ આમ આડો બી માર્યો. આ રીતે આપણે અહીંયા ઊભો કટ બી લગાવતા હોઈએ છીએ અને એમ આડો કટ. બરોબર, આ ઊભો અને અહીંયાથી મારો આડો. તો તમને આ શું ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફોર્થ આ ચાર ભાગમાં ડિવાઈડ થઈ જશે. હવે ચાર ભાગમાં ડિવાઈડ થયો, શું થયું? ચાર પાર્ટમાં. આનો એક લેટિસ શું કહેવાય? કેસ્ટલ લેટિસ કહેવાય. આનો એક ટુકડો જેને આપણે કેસ્ટલ લેટિસ કહીશું. હવે આ મેં ફરી આ એક આ ફર્સ્ટ નંબરના ટુકડાને બી અહીંયા મેં ડ્રો કરું છું. બરોબર, હવે કેસ્ટલ લેટિસના ટુકડાને બી હું અહીંયાથી શું કરતો હોઉં છું, કટ કરતો હોઉં છું. બરોબર, કેસ્ટલ લેટિસના ટુકડાને બી મેં કટ કરી દીધો તો બી અહીંયા તમને 1 2 3 4 ચાર પાર્ટ જોવા મળે છે. એક થ્રી ડાયમેન્શનલ સ્ટ્રક્ચરને આપણે ઊભું અને આડું કાપે છીએ, કાપવામાં આવે છે ત્યારે તેનો એક ટુકડો જે કેસ્ટલ લેટિસ કહેવાય છે. અને કેસ્ટલ લેટિસ આ શું છે? કેસ્ટલ લેટિસ. બરોબર, હવે આ કેસ્ટલ લેટિસના એક ટુકડાને
યુનિટ સેલ કહેવામાં આવે છે. આના બી એક ટુકડાને શું કહેવાય છે? યુનિટ સેલ કહેવામાં આવે છે. બરોબર બરોબર છે, ઠીક છે. તો શું કીધું? થ્રી ડાયમેન્શન સ્ટ્રક્ચર હોય તેને ઊભું આડું કાપીએ છીએ ત્યારે જેનો એક ટુકડો તેને કેસ્ટલ લેટિસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કેસ્ટલ લેટિસ. અને કેસ્ટલ લેટિસનો એક ટુકડાને યુનિટ સેલ કહેવામાં આવે છે. તો મિત્રો ચલો આપણે આજે આટલે સુધી રાખીએ છીએ. તો તમારે શું કરવાનું રહેશે? આ તમારી નોટબુકમાં ઉતાર દેવાનું છે. અને જેને લખવાની આળસ આવતી હોય છે, જે આળસી છોકરાઓ છે, તે શું કરશે? ઓનલી ફોર પ્લે સ્ટોરમાં જઈ ટેલિગ્રામ સર્ચ કરશે, ડાઉનલોડ કરશે, લોગિન કરશે અને લિંકથી ફોકસ કેરિયર, ફોકસ સાયન્સ જે આપણું ગ્રુપ બનાવેલું છે ફોકસ સાયન્સ ક્લાસીસ કરીને, તેમાં આપણે શું થઈ જઈશું? જોઈન થઈ જઈશું, જેથી તમને દરરોજ દરરોજ PDF મળી જશે. બરાબર, તમને દરરોજ આની PDFો મળતી રહેશે. બરાબર, તેમજ તેમાં લેક્ચર પ્લાન ઘણું બધું આવતું હોય છે. બરાબર, તમે તેમાં ડાઉટ બી પૂછી શકો છો. તમે અમે તેમના ડાઉટ બી સોલ્વ કરતા હોઈએ છીએ. બરાબર, તો ચલો મળીએ હવે કાલે. તો તમારે શું કરવાનું છે? તમારી ફ્રેન્ડ જોડે ચેનલો શેર, ચેનલને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કોઈ બી તકલીફ હોય. તેમજ આપણા ઇન્સ્ટાગ્રામનું બી અકાઉન્ટ છે, તમે ઇન્સ્ટાગ્રામમાં બી ફોલો કરી શકો છો. ત્યાં તમારે બી કયું લેક્ચર કયા ટાઈમે છે, ક્યારે અપલોડ થયું તેની બી સ્ટોરી પોસ્ટ થતી હોય છે, અપલોડ થઈ ગયા એટલે. બરાબર, તો તમે તે બી જોઈ શકો છો. તો ચલો મળીએ હવે ક્યારે, આગળના લેક્ચરમાં. તબ તક કે લે ઓકે બાય. ચલો બાય, મળીએ. એટલામાં તમે લાઈક સબસ્ક્રાઈબ શેર બધું કરી નાખજો. બરાબર, ઠીક છે, ચલો બાય.